દાહોદનો અભ્યાસ અર્થે યુકેન ગયેલો વિદ્યાર્થી અક્ષય જયસ્વાલ સલામત રીતે વતન પરત ફર્યો. યુક્રેનની ભીષણ યુદ્ધની આકરી પરિસ્થિતિમાંથી પણ દાહોદના અભ્યાસ અર્થે યુક્રેન ગયેલો યુવાન અક્ષય જયસ્વાલ આજે સિંગવડ ખાતેના પોતાના ઘરે સલામત પહોંચી ગયો છે. અક્ષયના હેમખેમ વતન પરત આવી જતા પરિવારજનોએ હર્ષાસુ સાથે તેને વધાવી લીધો હતો. અક્ષય અને તેના પરિવારજનોએ આ ક્ષણે ભારત સરકારને યુદ્ધની કટોકટી ભરી સ્થિતિમાંથી ઉગારવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ ગુજરાત સરકાર અને દાહોદના વહીવટીતંત્ર દ્વારા પણ સતત સહયોગ અને ટેકો આપવા બદલ આભાર માન્યો હતો. અક્ષયે જણાવ્યું કે ખરા સમયે ભારત સરકાર અમારા માટે સંકટમોચક બનીને અમને ઉગાર્યા હતા. હું યુક્રેનની ઓડેસા નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરું છું. યુક્રેનની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાંથી અમે હંગેરી સુધી આવ્યા હતા અને ત્યાંથી બુડાપેસ્ટ સુધી અમને ઇન્ડિયન એમ્બેસી દ્વારા લાવવામાં આવ્યા હતા, જ્યાંથી અમે દિલ્હી માટે રવાના થઈને સુખરૂપ વતન પરત આવ્યા હતા. હાલમાં ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિતના ભારતીયોને પરત લાવવા માટે વિશેષ અભિયાન ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યું છે અને હજારો લોકોને પરત લાવવામાં સફળતા મળી છે. અને યુદ્ધની ભીષણ સ્થિતિમાં જ્યાં ચોતરફ બોમ્બ ધડાકા અને ગોળીબાર ચાલી રહ્યા છે તેવી સ્થિતિમાંથી પણ ભારતીય નાગરિકો સલામત રીતે પરત આવી રહ્યા છે તે આ મિશનની મોટી સફળતા છે. અક્ષયના પિતા હર્ષદભાઈએ દાહોદના જિલ્લા વહીવટીતંત્રનો વિશેષ આભાર માન્યો હતો. આવી સ્થિતિમાં તંત્ર સતત તેમને માહિતગાર રાખ્યા હતા અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર દાહોદના પ્રાંત અધિકારી તેમજ નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરીને ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને બચાવવા માટે કરાઈ રહેલા પ્રયાસો અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી આપી રહ્યા છે, તેમજ સતત તેમના સંપર્કમાં રહીને અદ્યતન માહિતી પરિવારજનોને આપી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા આ માટે એક રાઉન્ડ ધ ક્લોક હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. નઈ મુંડા, ZSTV, દાહોદ. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ. પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ. પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.